नमस्कार एबी गुजराती न्यूज़मां आपનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। સાબરકાંઠા જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। સમગ્ર ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 યોજાનાર છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ 4 વિધાનસભા મતદાર વિભાગમાં અમલી થયેલ આદર્શ આચાર સંહિતા અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તૈયારીની વિગતો આપવા જિલ્લા કલેક્ટર શ્રી હિતેશ કોયાની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। ભારતના ચૂંટણી સમિતિ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત વિધાનસભાની 2022ની સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ ચૂંટણીની તારીખો આજરોજ જાહેર કરવામાં આવેલી છે। એ જાહેર કરેલ શિડ્યુલ મુજબ સાબરકાંઠામાં ચૂંટણી બીજા તબક્કામાં એટલે કે તારીખ 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે। આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ચૂંટણી જાહેર થવાની સાથે જ સમગ્ર જિલ્લાની અંદર ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલમાં આવતા આચારસંહિતા સંદર્ભેની અમારી ટુકડીઓ કાર્યરત થઈ ગયેલી છે। તે ઉપરાંત ખર્ચ અંગેની અમારી વિવિધ ટુકડીઓ પૈકી FST પણ આજરોજ કાર્યરત થઈ ગયેલી છે અને આપણે ત્યાં 10મી તારીખથી જે નોમિનેશન ભરાવવાનું ચાલુ થશે ત્યારથી લઈને આપણી જે સમગ્ર પ્રક્રિયા છે એ દરમિયાનની કાર્યવાહી માટેની પૂર્વ તૈયારીઓ ચૂંટણી માટે જિલ્લા વહીવટીતંત્રે હાથ ધરી દીધેલી છે। સાહેબ, સૌથી વધુ મતદાર સૌથી ઓછા મતદાર? આપણે જિલ્લામાં સૌથી ઓછા મતદાર ધરાવતું બુથ છે હિંમતનગર વિધાનસભા બેઠકમાં। ત્યાં વેજરબનો મઠનું જે બુથ છે એમાં 67 મતદારો છે, જે સમગ્ર જિલ્લામાં ઓછા મતદારો ધરાવતું મતદાર મથક છે। તેવી રીતે જ ખેડ ક્રમાં બેઠક જે છે તેમાં ચાંગોદ મતદાન મથક છે, ત્યાં 1508 જેટલા મતદારો છે કે જે આપણા જિલ્લામાં મહત્તમ મતદારો ધરાવતું મતદાન મથક છે।